ફંભાળાની કેરી, હા ફંભાળાની કેરી છે, મોટો ભાઈ સાચી વાત છે ને ખબર છે. બે થી 3,000 ગીર તનારાણી આવે છે ને 4,000-4,500 આપણે લોકલ કાટવાના ખંભાળા હનુમાનગઢ કાટ અને બિલેશ્વર એની કેરી આવે છે. બિલેશ્વર આપણે લોકલની બજાર છે, બિલેશ્વર કાટવાના હનુમાનગઢની 800-1200 રૂપિયા બોક્સના એક નંબરના, બે નંબરના છે 600-700 રૂપિયા. ગીરની કેરીનો ભાવ છે એક નંબરનો 700 કરીને 1100 રૂપિયા, બે નંબરનો ભાવ 500-600 રૂપિયા. ગયા વર્ષે જે તલાડા ગીર તળાવમાં જે વાવાઝોડું આવ્યું એને લીધે ત્યાં ખૂબ નુકસાની હતી અને એના હિસાબે નુકસાની તો હતી જ. આ વર્ષે ફૂલવણી સારી હતી પણ પાછળથી જે ખરી ગયું, બરી ગયું અને ખોરાઈ ગયું એના હિસાબે માલની નુકસાની તો હતી જ, એના બદલે એનાથી બી ઓછો માલ થાય એવી અનુમાન લોકોનું હતું ને એવું છે જ. આ વખતે એના હિસાબે આ વખતે કેરીની બજાર પહેલેથી 3,000 બોક્સથી કરીને આજે આ ભાવ છે 800 કરીને 1200 રૂપિયા લોકલ બજારની કિંમત. એનાથી ટેસ્ટી છે, ચોખ્ખાઈ છે એનામાં અને ટેસ્ટફૂલ કેરી છે અને ખાવામાં જે મજા છે એ ત્યાંની કેરીમાં નથી એમ. સૌરાષ્ટ્ર નંબર માલ ભાઈ કઈ ના ઘટે ભાઈ, કઈ ના ઘટે, કઈ ના ઘટે ભાઈ. શફી ભાઈ છે, મંગા ભાઈ છે, અરે વાહ. પોણા 800, પોણા 800, પોણા 700, પોણા 700, 700, 700, 700. દેવજી દાદા 2300, 2400, 2400, 2400, 2500, 2500. આજે કેરી થોડીક મોડી તો આવી છે પણ જે ક્વોન્ટિટી આવવાની હતી એનાથી મારા ખર પ્રમાણે થોડીક ઓછી આવે છે પણ ક્વોલિટી વાર આ ફેરે થોડી સારી છે. એવું નથી કે વાવાઝોડાના હિસાબે થોડો પાકનું નુકસાન થયું એમ. કેરીનો જે લોકલ કેરીનો બહુ સારો એવો અત્યારે ઉપાડે છે અને સારી આવે છે. એમાંય ખાસ કરીને આપણી કાટવાણા છે, હનુમાનગઢ છે, એની જે ગીરની તો આવતી જ છે પણ હવે આ વધારે પડતી આપણી ખંભાળાકોરાની સાઈડની કેરીનો પણ ઘણો બધો સ્વાદ મીઠો હોય છે અને એના હિસાબે મારી પર્સનલ હું કહું તો મારી એની ડિમાન્ડ છે. એમાં પણ આજકાલ એમાં લોકલ હાફૂસ કેરી આવેલી છે, એ બહુ જ સારી અને મોટા દર વાળેલી કેરી છે અને એના હિસાબે આ ફેરે કેરી થોડી મૂંઘી તો છે જ, નો ડાઉટ કે મૂંઘી છે પણ એની સામે ક્વોલિટી સારી આવે છે.